નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. હોળી પર્વ નિમિત્તે છોટા ઉદેપુર જિલ્લામાં વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત વિવિધ મેળાઓ યોજાય છે. તદનુસાર કવાંટ ખાતે ઐતિહાસિક ગેરનો મેળો ભરાયો હતો, જેમાં આજરોજ ભરૂચ લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા પણ ખાસ જોડાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનોએ ખાસ આ મેળાનો આનંદ ઉઠાવ્યો હતો. એક તરફ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, જે અંતર્ગત ગુજરાતની 26 બેઠકો પર ત્રીજા ચરણમાં તારીખ 7મીના રોજ મતદાન યોજાનાર છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આયોજિત વિશ્વ પ્રસિદ્ધ ગીરના મેળામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ મેળામાં ખાસ ઉપસ્થિત ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચેતર વસાવા દ્વારા ભરૂચ બેઠક ઉપરથી ઓલ ઇન્ડિયા મજલિસે ઇતિહાદુલ મુસલમીન AIMIM દ્વારા પણ પોતાનો ઉમેદવાર ઉભો રાખવાની જાહેરાત કરી છે. તે સંદર્ભે ચેતર વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ભરૂચ બેઠક ઉપર તેમની દાવેદારી ખૂબ જ મજબૂત છે અને આવા સંજોગોમાં મતોનું વિભાજન કોઈ પણ સંજોગોમાં પરવડશે નહીં. એટલે ભરૂચ બેઠક ઉપર ઓવેસીએ ઉમેદવાર ના ઉભો કરતા ગોધરા, પંચમહાલ અથવા અમદાવાદ બેઠક ઉપર તેમના ઉમેદવાર પાસે ચૂંટણી લડાવવી જોઈએ. ઓવેસી ભરૂચમાંથી લડવા એમની AIMI હમણાં સૂત્રો દ્વારા મને માહિતી મળી છે, તો હું એમને હું કહેવા માગું છું કે ગોધરા પંચમહાલની સીટ પર પણ મુસ્લિમ સમાજ છે, અમદાવાદમાં પણ મુસ્લિમ સમાજ છે, તો એમણે ત્યાંથી લડવું જોઈએ. ભરૂચમાં હું ખૂબ મજબૂત છું, ભાજપને હું હરાવી શકું છું, ત્યારે મતોનું વિભાજન નહીં થાય અને મને સમર્થન કરે એવી હું આશા પણ રાખું છું. ભરૂચના લોકો ખૂબ જાગૃત છે, મુસ્લિમ સમાજ પણ જાગૃત છે, તો મારી સાથે આજે એવા સરસ સમીકરણો ઊભા થયા છે. બધા સમાજના લોકો મને સમર્થન આપે છે, ત્યારે વિશેષ કોઈ વિભાજન નહીં થવાનું છે. પણ જે પણ મતો જશે અમારા ખાતામાંથી જવાના છે, ત્યારે અમને સમર્થન મળે એવી આશા રાખી. રેહાન પટેલ, નિશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.